પોઝિટિવ વાઇબ્રેશન આજના દિવસે લોકમંચ કાર્યક્રમ થ્રુ એક સારા વાઇબ્રેશન સારા કામ કરવા માટેની નીતિ ન્યૂઝ ચેનલથી મારની અંદર એક એક વ્યક્તિ એમ વિચારે કે હવે મારે એક એક કામ સારું કરવાનું છે તો એને બીજું ક્યાંય આંખ મીચીને જોવાની જરૂર નથી કે ઉપરવાળો એને સહાય કરવાનો છે પણ ક્યાંય પણ આપણે કંઈક ખોટું કામ થાય તો એ સજાગ પણ કરે છે કે તમે તક ચૂકી ગયા છો તો હવે ગુજરાત ન્યૂઝે વધારે ચેલેન્જ આવતા વર્ષમાં કરવા લેવી પડશે કે 6 વર્ષ ટકી ગયા છે એમ કરીને બેસી નથી રહેવાનું પરંતુ એમણે કર્મ વધારે પાવરફુલ કરવાનું છે પોઝિટિવ લાઈન ઉપર એટલે આજે એવી વિશ ભેગી કરવાની છે કે બાકીના 364 દિવસ અમે ડિબેટ કરાવી શકીએ ના અને બીજી એક મને બહુ સારી પોઈન્ટ ગમી કે તમારા જે રોજ ટોપિક્સ હોય છે એઝ વી ટોકિંગ ઓફ લોકમંચ રાઈટ નાઉ તો એના બહુ નવા નવા ટોપિક અને જે કરંટ હોય છે આજનો ટોપિક હોય તો તમે તરત લઈ લો એટલે યુ નો ધીસ આર વેરી ફ્રેશ ટોપિક્સ એટલે અને ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ જોબ કે તમે રોજ આવી રીતે બે મહેમાનોને બોલાવો તમે પોતે તૈયાર થાઓ તમે પોતે એનું પ્રિપેરેશન કરો અને સામે ક્વેશ્ચન્સ પૂછો કારણ કે ક્વેશ્ચન્સ પૂછવું એટલું જ અઘરું છે જેટલું જવાબ આપવું છે એટલે જે તમે આ આટલા વર્ષોથી કરી રહ્યા છો કેટલા વર્ષથી લોકમંચ ચાલે છે આપણો એક્ઝેક્ટલી 6 વર્ષથી ચાલે છે બસ ઇટ ઇઝ કમેન્ડેબલ એન્ડ આઈ થિંક યુ શુડ કે લિમકા બુક કે ગિનિસ બુક પર તમારું નામ લખાવું છે ફ્રોમ એટ ઇઝ ફ્રોમ માય સાઈડ ઇટ્સ અ વેરી કમેન્ડેબલ થેન્ક યુ સો મચ કિરણબેન અહીંયા પ્રોગ્રામ સે જ્યારે વાત કરી તમે જનતાનો અવાજ પ્રોગ્રામ અને સુપ્રભાત બંનેમાં રેગ્યુલર ફોન કોલ કરો છો અને કદાચ તમે વિચારતા હશો કે નોર્મલી વ્યુઅર્સ અમારી સાથે જેટલા પણ વ્યુઅર્સ સાથે અમારી વાત થાય છે કે મોંઘવારી આવી ગયું દૂધનો ભાવ વધારો આવી ગયો પેટ્રોલનો ભાવ વધારો આવી ગયો અને અલગ અલગ ટોપિક્સ અમે મૂકી દીધા છે પણ વ્યુઅર્સ લિટરલી વિચારતા હોય છે કે હવે શું હવે પતી ગયા છે ધેન આફ્ટર અગેન અમારી પાસે એક ફ્રેશ ટોપિક હોય અગેન અમે કોઈ નવો વિષય લઈને આવ્યો ત્યારે ક્યારે આવો વિચાર આવ્યો કે હવે બધા આવી ગયા છે આજે આ લોકો શું મૂકશે તેમ છતાં બી તમારી થિંકિંગ ને બિયોન્ડ અમે કોઈ ટોપિક લઈને આવ્યા અને પછી એની પર કઈ ચર્ચા કર આવું આવું ક્યારે થાય છે ખરા ના કારણ કે મને એક વિશ્વાસ છે કે જનતાનો અવાજ કાર્યક્રમ બંધ ન જ થાય ઓ હાઉસ વેઇટ કારણ કે આ એક એવો અવાજ છે કે નાનામાં નાનો માણસ બી જો આની ટચમાં આવે છે તો એ પોતાના મનની વ્યથા બી કહેવાય આ તો એક્ઝેક્ટ તો એ વ્યથાને રજૂ કરીને હળવો થઈ શકે છે આપણે જયારે ડોક્ટરને લાઈનમાં જઈએ આપણે થોડુંક તો આ એક એવો અવેરનેસ છે કે મેન્ટલી માણસ ફ્રેશ થાય છે કેમ કે ઘરની અંદરની તકલીફો બહારની દુનિયાની તકલીફો એની અંદર ઘર ચલાવવાની તકલીફો કે બાળકોને ભણાવવાની નાની નાની મોટી મોટી વાતો છે એ બધાની અંદર એક મનની અંદર એક ઉદ્વેગ હોય છે એક વ્યથા હોય છે તો એને શબ્દ બહાર જો બહાર કાઢવામાં આવે ડોક્ટર આ જ કામ કરે છે કે પૂછે છે કે શું થયું છે માથું દુખે છે દવા આપી દો પતી ગયું તો વસ્તુ આ જ છે કે શબ્દ માધ્યમે તમે આજે શેરિંગ કરો છો એ સૌથી મોટામાં મોટું હું તો કહેતા પ્રભુને પાસે લઈ જવા સુધીનું સાધન કહેવાય કે હળવો થઈ રહ્યો છે તો ઇન શોર્ટ અમે સાયકોલોજિસ્ટ પણ છીએ તમારે મારી બીજો પોઈન્ટ અમારી બીજો એક મને ડાયલો કહેતો 3 ડેઝ માં ખબર છે પેલો કહેતો કે ભલે હું ફેલ થવા પણ પેલો ફર્સ્ટ ક્લાસ આવે તો કેવું મને ખરાબ લાગે સિમિલરલી અહીંયા જયારે જનતાના અવાજમાં એકબીજાનું સાંભળતા સર ત્યારે આમ તો મારથી વધારે તકલીફ થાય છે એટલે આમ બેટર ઓફ એટલે ધેટ ઇટ કેન બી ઓલસો લુક એટ ધીસ વે કે આવી રીતે બી લોકોને તમે હેલ્પ કરો છો અને એને જે પોઈન્ટ વાત કર્યું કે અમે લોકોને સાંભળીએ છીએ પણ આપણે નોર્મલી ઝઘડો થાય ને કાં તો કોઈ પણ દુઃખદ પ્રસંગ થાય આપણે કહેતા બકા બોલી ના કાં તો રોઈ ના આ એક વધુ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અમે એ મોકો આપીએ છીએ જાગૃતતા બી થાય છે અવેરનેસ થાય છે અને અગર લેટ સે જેને કે બેન વાત કરે કે એમનું સોલ્યુશન બી આપતો હોય એ પર્ટિક્યુલર ચીજનું તો બીજો એનાથી શીખીને કહેવાય તો એ કે ઓકે ધીસ ઇઝ ધ બેટર સોલ્યુશન એટલે એ કરતાં પણ એક વસ્તુ એ પણ છે કે અમુક કાર્યક્રમમાં લોકમંચ કરતા પણ જનતાનો અવાજ એ અલગ અલગ વ્યક્તિઓની સાથે જોડાયેલો છે લોકમંચ પ્રોપરલી બે વ્યક્તિને લઈને જ છે કે તમે એક રેકોર્ડિંગ કરો છો સવાલ જવાબ કર્યો છે ઇટ્સ ઓકે પરંતુ આ વસ્તુ એવી છે કે અનેક ગામોમાં ને હું રોજ જોઉં છું સાંભળું છું એટલે નાના નાના ગામડાઓ સુધી લોકોની ફિલિંગ્સ રજૂ કરવી એ બહુ અઘરું કામ છે કારણ કે કેટલીક વાર તો ફોન નથી લાગતા અથવા વારે વારે કેવું પડશે ન્યૂટ કરો પણ લોકોને ખ્યાલ નથી આવતો એના કારણે કેટલા બધા મિસ થતા હોય છે એટલે આ એક માણસનું પોતાનું માનસિક સ્તરને પણ ઊંચું કરે છે કે મારે આ રીતે આ ટેકનિકલનો ઉપયોગ કરવાનો છે નાની નાની વસ્તુઓ જોડાયેલી છે કોઈ પણ એક કાર્યક્રમની પાછળ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ જે કહેવાય છે કે તમે તો ટીવીની સામે છો પણ પાછળ પણ જે લોકો છે એને પણ આપણે ભૂલવા ના જોઈએ એટલે દરેક વસ્તુની નાની નાની વસ્તુને આપણે જોઈશું તે પ્રોગ્રામની અંદરથી માં પ્રોગ્રામમાં લઈએ છીએ તો માં કેટલી વખત બોલતા બોલતા લોકો રડે છે તો એ પણ માણસને ખબર છે કે હું ટીવીમાં દેખાઉં છું અને પોતે જયારે ઘરની અંદરથી કે એ વ્યથા નથી કાઢી શકતો અથવા તો કાઢી હોય પણ ફરીથી એને પાછી એ વસ્તુને લાવી અને રુદન રૂપે એને હળવો કરવો આ બી એક બહુ મોટી મોટી વસ્તુ છે મારા માટે તો કે સારામાં સારું કહેવાય કે માણસને હળવો કરવો
અને આ રીતે જો માણસ હળવો થઈ શકતો હોય તો આવા પ્રોગ્રામ વારંવાર અને અનેક રૂપે થવા જોઈએ. અને માં એક એવો પ્રોગ્રામ છે કે જેમાં અલગ અલગ ગેસ્ટને અમે ચોક્કસ ઇન્વાઇટ કરીએ છીએ, તેમની મમ્મી વિશે ચોક્કસ કહેતા હોય છે. એમાં કોઈ જ બહુ મોટું નવું નથી હોતું કે જેની સાથે આપણે રહ્યા હોય છે અને તેના વિશે એક્સપ્લેન કરીએ છીએ. પણ એ જે શબ્દો જે આજ સુધી અમે લોકોએ સાંભળ્યા છે અને ઓલમોસ્ટ કદાચ બધા દર્શક મિત્રો સાંભળ્યા હશે, એ એટલા ડીપલી હોય છે કે કદાચ એને સાંભળીને આપણને રોવાનું બનતું છે. ઇનફેક્ટ રોતા પણ હોઈએ છીએ અમે પણ ક્યારેક સ્ટુડિયોમાં. પણ હવે મારે એમ કહ્યું છે કારણ કે મને એક મા માટે કહ્યું છે પણ હું નથી આવતી, ના પાડું છું કે બહુ ઇમોશનલ પ્રોગ્રામ છે મારાથી નહીં અવાય. પણ હવે તમે આજે મા પર કરો છો, આઈ વુડ રિક્વેસ્ટ કે હવે તમે આ 6 વર્ષ સારા મા ભી 6 વર્ષથી ચાલે છે, કેટલા વર્ષ ચાલે છે બધા પ્રોગ્રામ્સ? હવે તો બસ 6 વર્ષ, વેરી ગુડ. હવે પપ્પા એટલે શિક્ષણ મારી ચૂક્યા છે, પપ્પાને લાવો. હવે પપ્પા અને દીકરી, દીકરી વાળો એક કરો યાર, એટલે પપ્પા દીકરી બંને ભી થઈ શકે છે. એટલે યુ નો હવે મા તો 6 એટલે એવું નથી, ઇટ્સ એન અનએન્ડિંગ થિંગ. આ બધા તમારા પ્રોગ્રામ્સ ઇટ્સ એન અનએન્ડિંગ થિંગ. અને તમે કહો મેં કહું શિક્ષણ મારી ચૂક્યા છો, હવે કંઈક નવું ચાલુ કરો ને પપ્પા યા દીકરી યા પપ્પા અને દીકરી એ બંને લાવો, સો દેટ વી કેન પ્રોલિફરેટ ઇન ધ સોસાયટી. કે ભાઈ દીકરીનું બી સો મહત્વ છે, આઈ એમ શ્યોર યુ આર ગોઈંગ ટુ ફાઇન્ડ લોટ ઓફ ગુડ એક્ઝામ્પલ્સ ઓન દેટ. એટલે ધીસ ઇઝ માય રેકમેન્ડેશન. હું પોતે પણ એવી આશા અને અપેક્ષા બંધ રાખું છું કે માને તો મહાન લોકો યુગોથી ગણતા આવે છે, પરંતુ લોકો ભૂલી જાય છે કે માના મનની અંદર બાળકનો પિતા જે પોતાનો પતિ છે એનું જ્યારે ઘરની અંદર બાળકો સમાન નથી સાચવતા ત્યારે સૌથી મોટી માં ઘાયલ થાય છે. એટલે આ વસ્તુ લોકોની સામે લાવવી બહુ જરૂરી છે, પિતાનું મહત્વ. કારણ કે માં એક સંસ્કારનું રૂપ છે, ઉંમરાની અંદરનું છે, પણ પિતા ઉંમરાની બહાર પ્રતિષ્ઠા આપે છે, નામના આપે છે. તો બાળકને આ બંને વસ્તુ આવા કાર્યક્રમો થકી જ સમજમાં આવે. બાકી માતાને તો દરેક ઘરની અંદર ખબર છે કે મારી મમ્મી મારા માટે શું કરે છે. બિલકુલ, આ પ્રકારના પ્રોગ્રામ્સ પણ અમે ચોક્કસ રિકમેન્ડ કરીશું.